નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, RIJADEJA.com વેબસાઇટના ડેઈલી કરંટ અફેર્સ વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે. આજે તારીખ 15 ઓગસ્ટ 2018. દરેક વિદ્યાર્થી મિત્રોને RIJADEJA.com તરફથી સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ. આજે ભારતનો 72મો સ્વતંત્રતા દિવસ છે. દિલ્હીના લાલ કિલ્લા પરથી વડાપ્રધાન દ્વારા દેશને સંબોધિત કરતું 82 મિનિટનું ભાષણ આપવામાં આવ્યું. વડાપ્રધાનના ભાષણમાં 25 સપ્ટેમ્બર એટલે કે પંડિત દીનદયાલ ઉપાધ્યાય જયંતિના દિવસે પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે યોજવામાં આવ્યો. ભારત માતાની પ્રથમ તસવીર વર્ષ 1906માં ગુજરાતી શિક્ષક મગનલાલ શર્મા દ્વારા બનાવવામાં આવી હતી. આ ચિત્રથી પ્રભાવિત થઈ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા અમર ગીત અયી ભુવ નમનો મોહિની લખવામાં આવ્યું હતું. આ ચિત્રની નકલ રાજા રવિ વર્માના પ્રેસમાં તેમજ જર્મનીના અખબારોમાં પણ છપાઈ હતી. આ ચિત્રને હિન્દ દેવી નામ આપવામાં આવ્યું હતું. ભારતમાં 46 વર્ષ પહેલાં આજના જ દિવસે એટલે કે 15 ઓગસ્ટ 1972ના રોજ દેશભરમાં રાજ્ય, શહેર, ગામ તેમજ વિસ્તારની ઓળખ કરવા માટેના પિનકોડની શરૂઆત કરવામાં આવી હતી. ભારતની આઝાદીના લડવૈયા અને આધ્યાત્મિક ગુરુ અરવિંદોનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 15 ઓગસ્ટ 1872ના રોજ થયો હતો. તેમણે પુડુચેરી ખાતે મીરા અલ્ફાસા એટલે કે ધી મધર સાથે મળી અને 1926માં અરવિંદ આશ્રમની સ્થાપના કરી હતી. તેઓએ પ્રસિદ્ધ પુસ્તક ધી લાઈફ ડિવાઇન લખ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા પિલર નંબરથી ઓળખાતી બોર્ડર આઉટપોસ્ટને શહીદોના નામ આપવાની જાહેરાત કરવામાં આવી. કચ્છની 300 કિલોમીટર લાંબી સરહદ પર દર 1 કે 1.5 કિલોમીટરના અંતરે આ પ્રકારની બોર્ડર આઉટપોસ્ટ છે, જેને હાલ પિલર નંબર તરીકે ઓળખવામાં આવે છે. ભારતનો રૂપિયો ડોલર સામે તૂટી અને પ્રથમવાર 70 રૂપિયાની સપાટીને પાર કરી ગયો. ભારત આઝાદ થયું તે સમયે રૂપિયાની ડોલર સામે કિંમત 4 રૂપિયા કરતાં પણ ઓછી હતી. પૂર્વ સ્પિન બોલર રમેશ પોવારને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનાવવામાં આવ્યા. તુષાર અરોઠેના રાજીનામું આપ્યા બાદ તેમણે આ પદ સંભાળ્યું છે. એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા એથ્લીટ હાકમ સિંહનું 64 વર્ષની વયે નિધન થયું છે. તેઓએ 1978માં બેંકોક ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં 20 કિલોમીટર વોકિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વિશ્વમાં રહેવા માટેના શ્રેષ્ઠ શહેરોની યાદીમાં ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. અગાઉ આ સ્થાન ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે હતું. આ યાદીમાં બીજા સ્થાને ઓસ્ટ્રેલિયાનું મેલબોર્ન તેમજ ત્રીજા સ્થાને જાપાનનું ઓસાકા શહેર આવ્યું છે. છત્તીસગઢના રાજ્યપાલ બલરામદાસ ટંડનનું 90 વર્ષની વયે નિધન થયું છે. તેઓ જુલાઈ 2014થી છત્તીસગઢના રાજ્યપાલ હતા. મધ્યપ્રદેશ સરકાર દ્વારા રાજ્યના શહીદ જવાન જે સ્કૂલમાં ભણ્યા હોય ત્યાં તેમના ચિત્ર લગાવી અને તેમની શૌર્યગાથા લખવાની જાહેરાત કરવામાં આવી. આ સાથે જ શહીદ પરિવારજનોને અપાતી સન્માન રકમમાંથી 60% પત્ની તેમજ બાકીના 40% રકમ માતા પિતાને આપવાની પણ જાહેરાત કરવામાં આવી. આયુષ મંત્રાલય દ્વારા આયુષ દવાઓ એટલે કે આયુર્વેદ, સિદ્ધ, યુનાની અને હોમિયોપેથી દવાઓની સુરક્ષા વધારવા માટે એક નવી કેન્દ્રીય યોજનાની શરૂઆત કરવામાં આવી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આયુષ દવાઓના ફાયદા સાથે તેની આડઅસરોની પણ લેખિત યાદી રાખી અને ભ્રામક જાહેરાતો રોકવાનો છે. નીતિ આયોગ દ્વારા દેશના નવા ઉભરતા ઉદ્યમીઓ માટે પીચ ટુ મૂવ નામથી એક સ્પર્ધા શરૂ કરવામાં આવી. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય સ્ટાર્ટઅપ ઉદ્યોગોથી જોડાયેલા નવા વિચાર નિર્ણાયક મંડળ એટલે કે જ્યુરી સમક્ષ રજૂ કરવાનો મોકો આપવાનો છે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ દ્વારા સડક સુરક્ષા અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અભિનેતા અક્ષય કુમારની નિમણૂક કરવામાં આવી. 15 ઓગસ્ટ 2018ના ન્યૂઝ અત્રે પૂર્ણ થાય છે. આજના કરંટ અફેર્સના પ્રશ્નો. પ્રશ્ન 1. ગુજરાતમાં 72મા સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કયા જિલ્લામાં થઈ? પ્રશ્ન 2. હાકમસિંહ કઈ રમતના ખેલાડી હતા? પ્રશ્ન 3. બલરામદાસ ટંડન કયા રાજ્યના રાજ્યપાલ હતા? પ્રશ્ન 4. પીચ ટુ મૂવ સ્પર્ધા કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? પ્રશ્ન 5. ધ લાઈફ ડિવાઇન પુસ્તક કોણે લખ્યું છે? પ્રશ્નોના તમારા જવાબો વિડીયો નીચે આપેલ કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરશો. સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિવિધ વિડીયો ટ્યુટોરિયલ્સ જોવા માટે RIJADEJA.com ની યુટ્યુબ ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તમારે નવા વિડીયોના નોટિફિકેશન જોતા હોય તો સબસ્ક્રાઇબ કર્યા બાદ તેની બાજુમાં રહેલું બેલનું આઇકોન ક્લિક કરવાનું ભૂલશો નહીં. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી મિત્રો સાથે જરૂર શેર કરશો. થેન્ક યુ.